મિત્રો હેલો, હવે આજે આપણે યુનિટ 5 નો ત્રીજો ક્વેશ્ચન આવશે. આગળના બે ક્વેશ્ચન આપણે જોઈ ગયા કે ભારતમાં સ્ત્રીઓની વર્તમાન સમસ્યામાં આપણે જે સ્ત્રી ભ્રૂણ હત્યા, સ્ત્રીઓની આત્મહત્યા અને હવે વર્તમાન સમયની ત્રીજી સમસ્યા છે જાતીય સતામણી, કે સ્ત્રી ઉંમર લાયક થાય તે 14 વર્ષની થાય ત્યારથી તમે ગણો તો દરેક ક્ષેત્રમાં એને જાતીય સતામણીનો ભોગ બનવો પડે છે. અને આ જાતીય સતામણીનો ભોગ બન્યા પછી એ સ્ત્રી ક્યારેક એવું વિચારે છે કે જે વસ્તુ મારી સાથે થઈ છે તેના વિશે મારે કોઈને કહેવું કે ના કહેવું, આવી સમસ્યા એના માટે ઊભી થાય છે. અને એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે કે જાતીય સતામણી એટલે શું. તો કે જાતીય સતામણીની વ્યાખ્યા આપતા કહેવામાં આવે છે કે સ્ત્રીને શારીરિક સ્પર્શ કરવો, તેમને સાથે શારીરિક સંબંધ બાંધવા માટે આગળ વધવું, તેમની સંમતિ કે તેમની માંગણી કરવી, અથવા તો જાતીય સ્વરૂપની ટીકા કરવી કે તેમની મસ્કરી કરવી, તેમની સાથે અશ્લીલ સાહિત્ય, ફોટો કે અશ્લીલ વસ્તુ દેખાડી અને તેમની જાતીય સતામણી કરવામાં આવે. જાતીય સ્વરૂપનું અન્ય કોઈ પણ બિન આવકારદાયક એટલે કે શાબ્દિક કે બિન શાબ્દિક વર્તન કરી અને તેમની સાથે જે જાતીય ખરાબ વર્તન કરવામાં આવે તેને જાતીય સતામણી કહેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્ત્રીના સ્ત્રીનું અપમાન એટલે કે તેની ઇજ્જત આબરૂનું જે અપમાન કરે છે તેમને જાતીય સતામણી કહેવામાં આવે છે. આ સિવાય અંગચેષ્ટા કરે કે કોઈ પણ વસ્તુ દર્શાવે તેમને પણ જાતીય સતામણી કહેવામાં આવે, કે અશ્લીલ શબ્દ, ફોટો કે અશ્લીલ વસ્તુનો ઉપયોગ કરી અને તેમની પાસે જાતીય સંબંધ બાંધવા માટેનું જે માંગણી કરવામાં આવે છે તેમને જાતીય સતામણી કહેવામાં આવે છે. અથવા તો સ્ત્રીને પોતાની તરફ ખેંચવા માટે સતત એ ઊભી હોય તો તેમને સ્પર્શ કરવી, તેમની સાડી ખેંચવી, એવી રીતના કોઈ પણ પ્રવૃત્તિ કરી અને તેમને જે છેડતી કરવામાં આવે છે તેને જાતીય સતામણી કહેવામાં આવે છે. હવે આવે છે જાતીય સતામણીનું સ્વરૂપ. જાતીય સતામણીનું સ્વરૂપ મેં તમને હમણાં કીધું અલગ અલગ છે, છેડતી, રેગિંગ, પછી કોઈ પણ સ્ત્રી પાસે શાબ્દિક કે અશાબ્દિક રીતના એમની પાસે જે માંગણી જે ડિમાન્ડ કરવામાં આવે છે તેને જાતીય સતામણીનું સ્વરૂપ કહેવામાં આવે છે. જાતીય સતામણીમાં તમે જુઓ, તમે તમને કીધું કે કોઈ પણ સ્ત્રી ઊભી હોય તો તેને સ્પર્શ કરવો, તેમના કપડાને અડકવા, તેમની સાડી ખેંચવી, જો તો તે ચાલી જતી હોય તો તેમનો પીછો કરવો, જો તો શાબ્દિક રીતના અમુક શબ્દ ચાલી જતી હોય તો અમુક શબ્દ બોલવા, જો તો અશ્લીલ ફોટો પાડવા, ગેંડે બતાવવા, આવી રીતના જે કરવામાં આવે છે તેને જાતીય સતામણી કે છેડતી કહેવામાં આવે છે. પછી રેગિંગ એટલે શું, કે એક શારીરિક તમને જે પજવણી કે જે મુશ્કેલીઓ આપવામાં આવે છે, ત્રાસદાયી મસ્કરી, જેને રેગિંગ કહેવામાં આવે છે. ઘણી વખત તમે જોયો તો સ્કૂલ કોલેજોમાં આવું બને છે કે મોટા વિદ્યાર્થીઓ જ્યારે નવા વિદ્યાર્થીઓ એડમિશન લીધું હોય અને આવેલા હોય એમની સાથે રેગિંગ કરે છે. કે તમે ટીવીમાં જોતા હશો ઘણી વાર એવું કોલેજોમાં બને છે કે જાજા મિત્રો વર્તુળ જાજુ મોટું ભેગું થઈ છે અને જે નવા એડમિશન લીધેલા જે સ્ટુડન્ટ હોય છે એમને ભેગા કરીને ડાન્સ કરવાનું કહે છે, પછી એમને કપડાં ઉતારવાનું કહે છે. આવી રીતના જે રેગિંગ કરવામાં આવે છે તે પણ એક પ્રકારની જાતીય સતામણી કહેવામાં આવે છે. અને તેમની સાથે એટલું ખરાબ વર્તન કરવામાં આવે છે કે સામેની વ્યક્તિને જીવવું મુશ્કેલ બની જાય છે. તેમની સાથે એટલું ખરાબ વર્તન કરવામાં આવે છે કે તેમને એવું થાય છે કે આ રેગિંગ પ્રવૃત્તિથી જીવવું એના કરતાં તો મરી જવું સારું, આત્મહત્યા કરી લેવી સારી. અને ખાસ કરીને વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓમાં આ ભય અને અસલામતી પોતે અનુભવે છે અને પોતે આત્મહત્યા તરફનો પણ પગલું ભરે છે. આને જાતીય સતામણી પણ કહેવામાં આવે છે. પછી જાતીય સતામણીના ક્ષેત્રો કેવા ક્ષેત્રો છે, જાહેર તમે જોવો તો આપણે ત્યાં બહુ જાહેર ક્ષેત્ર, પણ જાહેર ક્ષેત્રમાં પણ હજી સ્ત્રીની સલામતી નથી. જાહેર ક્ષેત્રોમાં જ સ્ત્રીઓની જાતીય સતામણી થાય છે, જેમ કે જાહેર રસ્તા, જાહેર બગીચા, જાહેર સ્થળ, વાહન વ્યવહાર, બાંધકામ, જાહેર મેળાવડા, મનોરંજન, કારખાના, તબીબી ક્ષેત્રો, ધાર્મિક સ્થળો, સ્ત્રી પુરુષો જ્યાં સંપર્કમાં આવે છે ત્યાં સ્ત્રીને એક જાતીય રીતે ઉતરતી કક્ષાથી જોઈ અને તેમની જાતીય સતામણી કરવામાં આવે છે. કારખાનાઓમાં જ્યારે સ્ત્રી, ભલે આપણે પુરુષ સમૂહ વળી ત્યાં સ્ત્રી કામ કરે છે, દરેક જગ્યાએ પુરુષ સમૂહ વળી જાય અને સ્ત્રી દરેક જગ્યાએ એના ક્ષેત્રમાં છે, છતાં અમુક જગ્યાએ મોટાભાગના ક્ષેત્રોમાં સ્ત્રીઓને જાતીય સતામણીનો ભોગ બનવો પડે છે. જેમ કે કારખાનાઓમાં સ્ત્રી કામ કરતી હોય, વિદ્યાર્થીની હોય,
રાજકારણમાં હોય, ધંધાદારીઓમાં હોય, ગમે તે ક્ષેત્રમાં જો, મોટી ઓફિસોમાં હોય, હોસ્પિટલમાં હોય, દરેક કાર્ય દરેક ક્ષેત્રમાં જો સ્ત્રીઓની જાતીય સતામણી કરવામાં આવે છે. અને સ્ત્રીઓને જાતીય સતામણી એવી રીતના કરવામાં આવે કે સ્ત્રી પોતે એક એના માટે એક પ્રશ્ન બની જાય છે કે આ જાતીય સતામણી મારા માટે થઈ છે તો આના માટે હું અવાજ ઉઠાવું કે ન ઉઠાવું, અને આ વિશે હું કોઈને કહું કે ન કહું, એટલી હદ સુધી પણ જાતીય સતામણી થતી હોય છે. અને એના માટે સરકારે પણ અનેક નિયમો, જાતીય સતામણી માટેના નિયમો બનાવેલા છે, એમના વિરુદ્ધ કાયદાઓ બનાવેલા છે કે કોઈ પણ સ્ત્રીનું જ્યારે જાતીય સતામણી કરવામાં આવે તો તેના વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે છે. પછી આવે છે સ્ત્રીઓની જાતીય સતામણીના સતામણીની સમસ્યાના કારણો. કારણોમાં પહેલો પોઈન્ટ આવે છે પુરુષ સત્તા લિંગભેદ. મેં તમને કીધું સ્ત્રી અને પુરુષના જે ભેદભાવ રાખવામાં આવે છે કે દીકરીના જન્મને અવગણના કરવામાં આવે છે, દીકરીના જન્મને આવકાર ગણવામાં આવતો નથી, એને જન્મ નથી દેતા, દીકરાને જન્મ આપે છે, સ્ત્રીને માતાના ગર્ભમાં જમાડી નાખવામાં આવે છે. એટલે સ્ત્રી અને પુરુષનું જે જન્મનું પ્રમાણ છે એમાં વિષમતા જોવા મળે છે. પુરુષોનું પ્રમાણ વધી જાય છે, સ્ત્રીઓનું પ્રમાણ ઓછું થઈ જાય છે. એટલે પુરુષોને એના યોગ્ય સમયે જીવનસાથી તરીકે એક સ્ત્રી મળતી નથી, એટલે શું કરે કે વિજાતી આકર્ષણ થાય અને પુરુષ પોતાનું એવું બતાવે કે હું પુરુષ છું, તો સ્ત્રીને દબાવી દેવા માટે અથવા તો એ જાતીય સતામણી તરફ તે આગળ વધે છે. અને સત્તા દ્વારા સ્ત્રીને પોતાની તાબી કરવા માંગે છે. મેં તમને કીધું કે કોઈ પણ મોટી ઓફિસો, કારખાનો, દરેક ક્ષેત્રમાં જ્યારે સ્ત્રી અને પુરુષ સાથે કામ કરતા હોય, પુરુષ ઉચ્ચ હોદ્દા ઉપર હોય ને, તો તે એવું વિચારે છે કે સ્ત્રી મારાથી નીચા હોદ્દા ઉપર છે તો તેને હું મારા તાબે કરી લઉં, અને પોતે એક ઉપભોક્તાનું સાધન ગણી અને સ્ત્રીને પોતાના તાબે કરી અને જાતીય સતામણી કરે છે. અને મોટાભાગના પુરુષોમાં સ્ત્રી પુરુષને આધીનપણું એક સ્વાભાવિક ઘટના બની જાય છે. અને જાતીય સતામણીના કિસ્સામાં પુરુષ સત્તા એક લિંગભેદનું એક મહત્વ પોતાનું બતાવે છે. પુરુષ પ્રધાન દેશ છે, પુરુષ એવું બતાવે છે કે હું જ એક કંઈક મહાન વ્યક્તિ છું એવું વિચારી અને સ્ત્રીને દાબી દેવા માંગે છે અને જાતીય સતામણી તરફ તે આગળ વધે છે. અને સ્ત્રીને સત્તાવિહીન કરવા માટે, સ્ત્રીને દાબી દેવા માટે પણ જાતીય સતામણી તરફ તે આગળ વધે છે. પછી આવે છે જાતીય જીવનના બેવડા ધોરણો. જાતીય જીવનના બેવડા ધોરણો એટલે શું કે લિંગભેદને લીધે સ્ત્રી અને પુરુષમાં બેવડા ધોરણો પ્રવર્તે છે. સ્ત્રી પાસે જાતીય પવિત્રતા, દરેક પુરુષ એવું વિચારે કે મારી પત્ની છે તે જાતીય રીતે પવિત્ર હોવી જોઈએ, પરંતુ એના ઓફિસમાં કાર્ય કરતી સ્ત્રી ઉપર તે ખરાબ નજર કરશે. તો એવું નહીં વિચારે કે આ સ્ત્રી પણ બીજાની પત્ની છે, બહેન છે, મા છે, એવું નહીં વિચારે. પોતાની પત્ની પ્રત્યે તે પવિત્રતા અને પોતાની ભાવના છે તે સારી રાખશે, કે એવું વિચારે કે મારી પત્ની મારી રીતે નજર કરે, બીજાની સ્ત્રી ઉપર તે ખરાબ નજર કરશે અને જાતીય સતામણી કરશે. અને ક્યારે એ સ્ત્રી પોતાની પ્રતિષ્ઠા, પોતાનો માન ઉભો હોઈ ન બેસે, સમાજમાં પોતાનું સ્થાન ન ગુમાવી બેસે, આવી જે પોતાનો ભય છે આવા ભયને લીધે પણ પુરુષની દબાણ નીચે તે આવી જાય છે. અને તેના ઉપર જે જાતીય સતામણી કરવામાં આવે છે તે પોતે મૂંગા મોઢે સહન કરે છે અને તેના વિરુદ્ધ અવાજ નથી ઉઠાવતી કે તેના વિરુદ્ધ તે ફરિયાદ પણ કરતી નથી. આવી સ્થિતિમાં જાતીય સતામણી છે તે એક ભયજનક પરિસ્થિતિ ઊભી કરે છે, એક વિકટ સમસ્યા ઊભી કરે છે અને ઉદાસીનતા પણ સેવાઈ જાય છે. સ્ત્રી એવું વિચારે છે કે મારું માન ઉભું, સમાજમાં મારો દરજ્જો કાઈ નહીં રહે, અમારા જે લગ્ન જીવન છે અથવા તો મારા માતા પિતાનું જે જીવન છે તે વેરવિખેર થઈ જશે. આવું વિચારીને પણ પોતાના જાતીય જીવનની જે સતામણી થાય છે, જાતીય જીવનમાં જે એક મુશ્કેલી ઊભી થાય છે તે મૂંગા મોઢે સહન કરે છે. ત્યાર પછી આવે છે ઉપભોક્તા. ખાસ કરીને મેં તમને કીધું કે પુરુષ છે તે સ્ત્રીને પોતાનું ઉપભોક્તાનું સાધન માને છે કે મનોરંજનનું સાધન માને છે. તે એવું વિચારે છે કે પોતાની જે ઇન્દ્રિયોનું છે તેનો ભોગવિલાસનું એક સાધન માને છે. તેવું વિચારે છે કે ભારતીય સમાજનો આદર્શ એવું વિચારે છે કે આપણા ઉપભોક્તાને આચરણને વળગી રહેવાનું વલણ તે વિચારે છે. અને આ ઉપભોક્તાના વલણને લીધે તેવું વિચારે છે કે સ્ત્રીઓને જાતીય રીતના દાબી દઈ, જાતીય સતામણી કરી અને તે પોતાનું મનોરંજનનું સાધન માની અને ઉપભોક્તાનું સાધન માની અને સ્ત્રીને જાતીય સતામણી કરે છે અને તેના ઉપર બળાત્કાર કરે છે. પછી વિજાતીય આકર્ષણ, કે સ્ત્રી પુરુષમાં અમુક એજ થાય એટલે વિજાતીય ઓટોમેટિકલી આકર્ષણ ઊભું થાય છે અને તેને લીધે પણ બળાત્કાર જેવા કિસ્સાઓ ઊભા થાય છે. કે ઘણી વાર તમે જો બળાત્કાર થાય છે તો બળાત્કારીઓની ઉંમર તમે જુઓ તો તે નાબાલિક હોય છે, 18 વર્ષથી પણ નાના હોય છે. એમાં શું છે, મેઇન વિજાતીય આકર્ષણ,
અને જે તે 14 વર્ષ કે 15 વર્ષનો થાય એટલે એનામાં શારીરિક ફેરફાર થાય છે અને આ શારીરિક ફેરફારને લીધે વિજાતી આકર્ષણ આવે છે અને તેના લીધે એમનામાં જે વિજાતી આકર્ષણ આવે છે તેના લીધે તે બળાત્કાર કરે છે અને સામે જે છોકરી છે તે બળાત્કારનો ભોગ બને છે અને જાતીય સતામણીનો ભોગ બને છે અને આ જે સ્ત્રી છે તે જે છોકરી છે જે લેડીઝ છે તે પોતે અવાજ નથી ઉઠાવી શકતી અને બળાત્કાર થયા પછી તે અવાજ ન ઉઠાવી શકે સમાજમાં પોતાનો માન મોગો દરજ્જો ન ગુમાવવો પડે એટલા માટે તેના તરફ કોઈ આંગળી નથી એટલા માટે તે સ્ત્રી પોતે આત્મહત્યા પણ કરે છે. ત્યાર પછી આવશે ઉત્તેજક પોષાક. આજે જે ટીવી સિરિયલો જે મનોરંજનના સાધનો છે એમાંથી જોઈને આજે જે છોકરીઓ અને સ્ત્રીઓ છે તે ઉત્તેજક પોષાકો પહેરે છે અને આ ઉત્તેજક પોષાકને લીધે જ આજે જે ફેશન સમાજમાં જે ફેશન પ્રવર્તે છે એને લીધે જે સ્ત્રીઓ જે ઉત્તેજક પોષાક પહેરે છે એને લીધે પુરુષોમાં વિજાતીય આકર્ષણ આવે છે અને આ આકર્ષણને લીધે પુરુષ એવું માને છે કે સ્ત્રી એ આપણું ઉપભોક્તાનું સાધન છે અને આવું ઉપભોક્તાનું સાધન માની અને તે એના ઉપર જાતીય સતામણી કરે છે કે બળાત્કાર કરે છે. અંગ પ્રદર્શન, મેકઅપ આ આજની જે ફેશન બની ગઈ છે આ ફેશનને લીધે પુરુષ અને સ્ત્રીની જાતીય સતામણી તરફ તેમને આગળ વધે છે અને ઊંચી લગ્ન હોય કે મેં કીધું પુરુષ અને સ્ત્રીઓના જન્મદરમાં ઘણો તફાવત આવી ગયો છે એને લીધે સ્ત્રીઓનું પ્રમાણ જન્મનું પ્રમાણ ઓછું થઈ ગયું છે જેના લીધે સમાજમાં લગ્નમાં જ્યારે પુરુષોને લગ્ન કરવાનો સમય આવે છે ત્યારે એ સમયે એને એક સ્ત્રી લગ્ન જીવનમાં એમને એક સ્ત્રી મળતી નથી એની લગ્ન વય ઊંચી થઈ જાય છે મોટી ઉંમર થઈ જાય છે તેને લીધે પણ તે જાતીય સતામણી તરફ આગળ વધે છે અને બળાત્કાર તરફ પણ તે આગળ વધે છે. ત્યાર પછી આવે છે અશ્લીલ સાહિત્ય. ખાસ કરીને તમે જુઓ છાપા, મેગેઝીન, ટીવી, સિરિયલ, મોબાઈલ દરેક વસ્તુમાં તમે જુઓ તો અશ્લીલ સાહિત્યો જે પુરુષોને ઉત્તેજન પૂરું પાડે છે અને અને આવા સંજોગોમાં જાતીય સતામણી એક સહાયક પરિબળ તરીકે બની જાય છે. આવી જ રીતના સંચાર માધ્યમોમાં પણ સંચાર માધ્યમોના જે સાધનો જેમાં ખાસ ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ અને મનોરંજનના સાધનો, વર્તમાનપત્રો, સામયિકો, આજે બાળકો 14 કે 15 વર્ષના થાય તેમની પાસે પર્સનલ મોબાઈલ હોય છે અને ટીવી સિરિયલો તમે જુઓ ને બધે અશ્લીલ ચિત્રો, પિક્ચરો, સિરિયલો બધું આવતું હોય છે. આમને લીધે 14 કે 15 વર્ષના જ્યારે બાળકો થાય છે અને શારીરિક ફેરફાર આવે એટલે એ આવું જોવા માટે પ્રેરાય છે અને આવા અશ્લીલ સાહિત્ય, પિક્ચર અને ચિત્રો જોવે છે અને તેને લીધે તેમનામાં વિજાતી આકર્ષણ આવે છે અને આ વિજાતી આકર્ષણને લીધે તે સ્ત્રી એક છોકરીની જાતીય સતામણી કરે છે અથવા તો તેમને બળાત્કાર કરે છે અને તે ગુના તરફ આગળ વધે છે. એવી જ રીતના હવે બીજો પોઈન્ટ આવે છે જાતીય સતામણીની અસરો. આજે જાતીય સતામણીને લીધે અનેક કારણો ઊભા થાય છે અને એની અસર કેવી પડે છે તો કે સ્ત્રીના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થાય છે. જાતીય સતામણીના દરેક કિસ્સામાં સરકારે નિયમ બનાવેલા છે એમાં બંધારણીય કલમ 14, 15 અને 21નું ઉલ્લંઘન થાય છે. કાયદેસર રીતે જો કોઈ પણ સ્ત્રીને સતામણીનો ભોગ બનેલી હોય અને એ સ્ત્રી એના સ્ત્રીના મૂળભૂત અધિકારનો એમાં કાયદેસર રીતે 14, 15 અને 21નું ઉલ્લંઘન કરેલું ગણવામાં આવે છે અને સમાનતા અને એના રક્ષણ અને લિંગભેદનો નિષેધ, સ્વતંત્રતાનો હક, વ્યવસાય કરવો કે ગમે તે કામ કરવાનો, વેપાર કરવાનો એમને હક આપવામાં આવેલો છે. સ્ત્રીને સ્વતંત્રતાનો હક આપવામાં આવે છે, તેના રક્ષણ માટેનો અધિકાર આપવામાં આવેલો છે અને જ્યારે એને જાતીય સતામણી કરવામાં આવે ત્યારે તેના અધિકારનો આ હકનો ભંગ કરેલો ગણવામાં આવે છે અને કાયદેસર રીતે એ વ્યક્તિ ઉપર તેના પ્રત્યે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. દરેક સ્ત્રીને દરેક ક્ષેત્રમાં પોતે લૈંગિક ભેદભાવ રાખ્યા વગર પુરુષની સમૂહ હોડી થઈ અને દરેક કાર્ય કરી શકે છે અને આ દરેક કાર્ય કરી શકે એટલા માટે સરકારે બંધારણમાં સ્ત્રીના રક્ષણ માટે, સલામતી માટે એમના નિયમો કરવામાં આવેલા છે, એના કાયદાઓ ઘડવામાં આવેલા છે અને સ્ત્રી પોતે જાતીય સતામણીનો જો ભોગ બનેલી હોય તો કાયદેસર કાનૂની કાર્યવાહી કરી શકે છે અને પોતાના વિરુદ્ધ જે પ્રવૃત્તિ થઈ છે તેના વિરુદ્ધ તે અવાજ ઉઠાવી શકે છે. ત્યાર પછી આવે છે આરોગ્ય ઉપર વિપરીત અસર. સ્ત્રીને જ્યારે જાતીય સતામણી કરવામાં આવે છે તો તેના આરોગ્ય ઉપર એની વિપરીત અસર પડે છે. ખાસ કરીને તેની માનસિક અસર થાય છે કે સ્ત્રીને જ્યારે જાતીય સતામણી કરવામાં આવે છે ત્યારે સમાજમાં પોતાનો જે માન મોભો દરજ્જો છે તે ગુમાવી બેસે, પોતાનું સમાજમાં સ્થાન નહીં રહે, એના માતા પિતા અથવા તો પતિનું સ્થાન નહીં રહે, આ પોતાનું કોઈ સ્થાન નહીં રહે આવું વિચારીને તે માનસિક બીમાર પડે છે, માનસિક અસર થાય છે અને એક સ્ત્રી એવું વિચારે છે કે મારી સાથે જે જાતીય સતામણી થાય છે તે કોઈને વાત કહું કે ન કહું, કાયદેસર જે કાનૂની કાર્યવાહી થાય છે કે થાય તે કરવી કે ન કરવી, આવો પ્રશ્ન તેમને ઊભો થાય છે અને આ પ્રશ્ન તેમને વારંવાર મૂંઝવે છે અને આ પ્રશ્ન મૂંઝવતો હોવાથી તેમની અસર તેની માનસિક રીતે પડે છે અને આ માનસિક અસરને લીધે તેની આરોગ્ય ઉપર તેમની વિપરીત અસર જોવા મળે છે. ત્યાર પછી આવે છે ભય અને સલામતી. આ જે માનસિક અસર થાય છે તેને લીધે સ્ત્રીમાં એક ભય
બેસી જાય છે અને પોતે કોઈ પણ સ્થળે જાય ને અસલામતી અનુભવે છે. કોઈ પણ નોકરી કરતી હોય, કોઈ પણ જાહેર સ્થળે જાય તો એની અંદર એક જ ભય રહે છે, પુરુષની જાત ક્યારેક જોઈ અને તેની અંદર જો કોઈ પણ સ્ત્રી પર બળાત્કાર કરવામાં આવે તો તેની અંદર એક ભય બેસી જાય છે કે પુરુષ છે તો પુરુષની જાત જ ખરાબ હોય છે. કોઈ પણ સ્થળે જાય તો પણ તેને પુરુષથી ડર લાગે છે, જાહેર સ્થળથી ડર લાગે છે. આમ સ્ત્રી છે તે ભય અને અસલામતીનો અનુભવ કરવા લાગે છે. પછી સ્ત્રીની ભૂમિકા ઉપર અને તેના આર્થિક જીવન ઉપર પણ જાતીય સતામણીની વિપરીત અસર પડે છે. સ્ત્રીની ભૂમિકા ઉપર કેમ? તો કે સતત એમના ઉપર જો ભય અને અસલામતી તે અનુભવે છે, કોઈ પણ જાહેર સ્થળે, કોઈ પણ કાર્યના સ્થળે, કોઈ પણ સ્થળે તે જાય તો તેને એવું અનુભવે છે કે આ પુરુષ છે તો એ જાતીય સતામણી તરફ જ વધશે, તે મને હમણાં હેરાન કરશે. પછી જ્યારે એના લગ્ન થાય છે તો તેની અસર તેના દાંપત્ય, એના લગ્ન જીવન પર પણ પડે છે અને તેના પતિ સાથે પણ તે વ્યવસ્થિત રહી શકતી નથી. તેવી જ રીતના તેના આર્થિક જીવન, કે તે ક્યાંય પણ નોકરી કરતી હોય અને ત્યાં જેના પર બળાત્કાર થયો હોય, જાતીય સતામણીનો તે ભોગ બનેલી હોય તો તે નોકરી છોડી દે છે. તે પોતે આર્થિક પગભર હોવા છતાં તેવું વિચારે છે મારે નોકરી કરવી નથી, હું ઘરે જ રહીશ. અથવા તો બીજી જગ્યાએ જ્યારે તે નોકરી એને ઓફર આવે છે કે ભાઈ અહીંયા જગ્યા છે તો તમે મેડમ આવી શકો છો તો તે એપ્લિકેશન પણ ન કરે અને ક્યારેક એપ્લિકેશન કરેલી હોય તો તે હાજર થઈ અને નોકરી કરવા માટે જતી નથી, કારણ કે ત્યાંના સ્ટાફને જોઈને જેને અંદરથી ભય અને અસલામતી અનુભવે છે. અને સ્ત્રીને એવું થાય છે કે હું અહીંયા જઈશ તો અહીંયા પણ મારી સાથે જાતીય સતામણીનો ઉપભોગ બનીશ. આમ સ્ત્રી છે તે પોતે આર્થિક પોતાની જે આવક છે તે પણ તે ગુમાવી બેસે છે અને પોતાની જે બેરોજગારીની પરિસ્થિતિમાં જીવવા લાગે છે અને આર્થિક જે એનામાં સ્વતંત્રતા છે તે પણ ગુમાવી વિશે છે અને એનામાં એક ભય અને અસલામતી છે તે ઊભી થાય છે. અને સ્ત્રીઓની જાતીય સતામણી જે થાય છે તેને અટકાવવા માટે સરકારે અનેક પગલાઓ લીધા છે. એ પગલાઓમાં જોઈએ તો જે જાહેરમાં જે સતામણી થતી હોય તે જાહેરમાં કાર્યસ્થળ જ્યાં હોય છે ત્યાં કાર્ય પરિસ્થિતિ કેવી છે તે જોવી જોઈએ. સ્ત્રીને જો ત્યાં જાતીય સતામણી થતી હોય તો તે કાયદેસર રીતે અરજી કરી અને પોતે બદલીની માંગ કરી શકે, અથવા તો જે અધિકારીએ તેમને હેરાન કરેલા હોય છે તેમની બદલી માટેની તે માંગ કરી શકે છે. પછી એમને જે કામદારો તરફથી જે છૂટ આપવામાં આવેલી હોય અને એમ થાય કે આ જાતીય સતામણી કરે છે તો તેમના વિશેની જાણ તેમના ઉપરી અધિકારીઓને તે કરી શકે છે. પછી કોઈ પણ સંસ્થામાં એક સ્ત્રી કાર્ય કરતી હોય અને એ સંસ્થામાં જો તેમને જાતીય સતામણી કરવામાં આવે અને એ સ્ત્રી એના વિરુદ્ધ અવાજ ઉઠાવે, કાયદેસર કાર્યવાહી કરે તો એ સંસ્થાની માન્યતા પાછી ખેંચી લેવી જોઈએ. અથવા તો યુનિવર્સિટી કે કોઈ પણ વિદ્યાર્થીની હોય, શાળા કોલેજ કે યુનિવર્સિટીમાં કોઈ વિદ્યાર્થીની હોય એમની સાથે જો જાતીય સતામણી થઈ હોય અને એ જો એના વિરુદ્ધ અવાજ ઉઠાવે તો તેમની તો તેમના જે એના અધિકારી હોય, ટૂંકમાં એના જે શિક્ષકો હોય તેમની ડિગ્રી પાછી ખેંચી લેવી જોઈએ. પછી યુનિવર્સિટી દ્વારા સંસ્થાઓમાં અપાતી ગ્રાન્ટ છે તેને રોકી લેવી જોઈએ, અથવા તો યુનિવર્સિટીના માધ્યમથી સંસ્થાને જે ચૂકવવી પડતી હોય તે ગ્રાન્ટને પણ રોકી લેવી જોઈએ. આમ જો સ્ત્રીઓને જાતીય સતામણી થતી હોય અને જે જાહેર સ્થળ કે જાહેર જે જગ્યાએ થતી હોય ત્યાં જો જે સ્ત્રી છે તે અવાજ ઉઠાવે તો સરકારે તેના માટે નિયમ બનાવેલા છે અને આ જાતીય સતામણી અટકાવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત દેશમાં સ્ત્રીઓની જે વર્તમાન સમસ્યાઓ છે તેમાં જોઈએ તો સ્ત્રી ભ્રૂણ હત્યા, બીજી સમસ્યા એવી આત્મહત્યા અને ત્રીજી સમસ્યા એવી છે જાતીય સતામણી. ત્રણેય સમસ્યાઓ જે છે તે સમસ્યાઓ સામે અત્યારે સમાજને આપણે જાગૃત કરવાનો છે, સ્ત્રીઓને જાગૃત કરવાની છે. અને સ્ત્રી પુરુષની જે સંખ્યા છે, જન્મદર છે, એમાં જે તફાવત આવેલો છે તેને સરખો કરવાનો છે. અને પુરુષોના મગજમાં આપણા સમાજમાં જે સ્ત્રીઓને ઉતરતી ગણવામાં આવે છે એને સમૂહોળી બનાવી અને સ્ત્રી પુરુષ સમૂહોળી ગણી અને સ્ત્રીના જન્મને, સ્ત્રી ભ્રૂણ હત્યાને અટકાવવી જોઈએ અને સ્ત્રી ઉપર જે અત્યાચારો થાય છે એની સામે અવાજ ઉઠાવી, સ્ત્રી નારી સશક્તિકરણનું જે સ્વરૂપ છે એ બતાવી અને સ્ત્રીઓને આત્મહત્યા તરફ વળે છે તે અટકાવવું જોઈએ. અને જાતીય સતામણીનો ભોગ બની જે સ્ત્રી મૂંગા મોઢે સહન કરે છે એમને અવાજ ઉઠાવી અને જે લોકો બળાત્કાર કરે છે, જાતીય સતામણી કરે છે એના વિરુદ્ધ અવાજ ઉઠાવી તે લોકોને દાબી દેવા જોઈએ અને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.